નમસ્કાર મિત્રો, સમસ્યા સમાધાન ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે એક કોમન પ્રોબ્લેમ વિશે વાત કરવાના છે, એ છે પીરિયડની સમસ્યા. મિત્રો, આજકાલની ઘણી બધી મહિલાઓ એવી હોય છે કે જેમને માસિક આવતું નથી હોતું અને આવે તો બહુ લેટ આવતું હોય છે અથવા તો બહુ અનિયમિત હોય છે. મિત્રો, આવી સમસ્યાથી ઘણી બધી મહિલાઓ પીડાતી હોય છે. તો મિત્રો, આજે આપણે નિયમિત માસિક એટલે કે પીરિયડ્સ માટેના ઘરેલું ઉપાય વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, સૌથી પહેલાં એક આપણે એક આદુનો ટુકડો લેવો અને તેને નાનો નાનો કૂટી લેવો અથવા તો તેને મિક્સરમાં ક્રશ કરી લેવું. મિત્રો, આદુ છે ને એ ગરમ હોય છે, જેના કારણે માસિક ઝડપથી આવવામાં મદદ મળે છે અને માસિક વખતે થતા દુખાવામાં પણ રાહત મળતી હોય છે. ત્યારબાદ મિત્રો, આપણે વાત કરીએ તો જીરું. મિત્રો, જીરું પણ આદુની જેમ જ શરીરમાં ગરમી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, જેથી કરીને આપણા માસિકમાં ઝડપથી આવવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વરિયાળી. મિત્રો, વરિયાળીના સેવનથી આપણું યોનિમાં લોહીનું પૂરતું પરિભ્રમણ મળી રહે છે, જેથી કરીને માસિક વખતે થતા બ્લીડિંગમાં લોહીનું પૂરતું પ્રમાણ મળી રહે છે. ત્યારબાદ મિત્રો, આપણે 5-6 દાણા કાળા મળીના લેવાના છે, જે શરીરમાં ગરમી તો ઉત્પન્ન કરે જ છે, પણ તેની સાથે સાથે આપણે શરીરની અંદર રહેલા હોર્મોન્સને પણ બેલેન્સ કરવાનું કામ કરે છે, જેથી કરીને પીરિયડ્સ આવવામાં કોઈ તકલીફ પડતી નથી. હવે મિત્રો, આપણે એક વાસણમાં 1 ગ્લાસ જેટલું પાણી લેવું અને ત્યારબાદ તેમાં આદુનું ક્રશ, જીરું, વરિયાળી અને કાળા મરીના દાણા નાખી અને બરાબર ઉકાળવું. મિત્રો, આપણો ઉકાળો બરાબર ઉકળી જાય એટલે તેને ગાળી લેવો અને તેમાં 1 ચમચી જેટલી હળદર નાખી અને બરાબર હલાવી લેવું. ત્યારબાદ મિત્રો, થોડુંક ઠંડુ અને થોડું ગરમ હોય તેવી રીતે પીવું, જેથી કરીને તેનો ફાયદો આપણા શરીરમાં ઝડપથી થાય છે. આ ઉકાળો મિત્રો તમારે માસિક આવવાની તારીખથી જ પીવાનો હોય છે, એટલે કે જો ગયા મહિને તમારે 5મી તારીખે માસિક આવી હોય અને આ મહિને 10 તારીખ સુધી પણ ના આવી હોય, તો તમારે 10 તારીખથી લગાતાર 3-4 દિવસ સુધી સવારે આ ઉકાળો પીવો, જેથી કરીને માસિક રેગ્યુલર રીતે ચાલુ થઈ જાય છે. જો મિત્રો તમારે પણ આવી સમસ્યા હોય તો આવો ઉપાય જરૂરથી કરી લેવો, જેનાથી રેગ્યુલર પીરિયડ્સ આવે છે અને વધારે પડતો દુખાવો પણ થતો નથી. અને હા મિત્રો, દવાઓના ખર્ચાથી પણ બચી શકાય છે અને શરીરને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. તો મિત્રો, આવા જ વિડીયો માટે વિડીયોને લાઇક કરો, શેર કરો અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.